બ્રોટ યુ બાય વીગાર્ડ. અમદાવાદના વિરમગામમાં ગરમીની લીધી 70 વર્ષીય વૃદ્ધનું મોત. રેલવે કોલોની પાસે હીટવેવથી મોત નિપજ્યું. અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટમાં હોવાથી અસહ્ય ગરમી પડી રહી છે. સુરતમાં ગભરામણ અને ખેંચ આવવાથી 9 લોકોના મોત. 9 પૈકી 5 વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું ગભરામણ થયા બાદ મોત. તમામ મૃતકોની ઉંમર 36થી વધુ હોવાનું સામે આવ્યું. સુરત સિવિલ ઓપીડીમાં દર્દીઓની લાંબી કતાર. સુરત શહેરમાં હિસ્ટ્રોકથી વધુ એક મજૂરનું મોત. પાંડેસરાના ભીડભંજન વિસ્તારમાં મૂળ ઓડિશાના વતની 40 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું. આકરી ગરમીના કારણે ચક્કર આવતા ઢળી પડ્યો હતો. હિસ્ટ્રોકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન, જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. વડોદરામાં અંગધજારથી ગરમીથી લોકો ત્રાહિમાન. સિંધરોડમાં સૌથી વધુ 46.8 ડિગ્રી તાપમાન. વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી. 24 કલાકમાં વધુ 4 લોકોના મોત. સાવલીની આઈટી કંપનીના કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ. 6 દિવસમાં 20થી વધુ લોકો ગરમીના કારણે મોતને ભેટ્યા. દાહોદમાં હીટવેવને પગલે 2 મહિલાના મોત. કોઈની ગામમાં બપોરના સમયે ખેતરમાં કામ કરતી મહિલાનું મોત. હીટવેવના પગલે ચક્કર આવવા, લૂ લાગવાના કેસો વધ્યા. જિલ્લા તંત્રએ લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી. રાજ્યમાં ગરમીના કારણે મોત પામનારને સહાય આપવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી માંગ કરી. મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખની સહાય આપવાની માંગ કરી. રાજ્યમાં 46 ડિગ્રી સુધી તાપમાન જતા લોકો બીમાર પડી રહ્યા છે.